नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्यरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसामूढं। प्रश्न नंबर 295 तत्वना श्रोतानु स्वरूप कहो। विगत बे त्रण व्याख्यान थी आना पर आपणी चर्चा चाले छे के तत्वनो श्रोता केवो होवो जोईए। छेले चर्चा करेली के जेना दरेक प्रश्न आत्मा थी संबंधित होय एवो तत्वनो श्रोता नियम थी तत्वनो श्रद्धानी थई सम्यक दृष्टि थाय छे। आनो अर्थ ए छे कि शिष्य ने जे पण प्रश्न अंतर में उद्भवे जिज्ञासु जीव एने कहेवाय के जेना दरेक प्रश्न आत्मा थी संबंधित होय। एटले घणी वार आपणने प्रश्न तो थाय छे पण ए बधा प्रश्न क्यांक ने क्यांक परमा लई જનારા છે સ્વમાં નહીં। અને કોઈ ચમત્કાર વિશે પ્રશ્ન પૂછે કે આ ચમત્કાર હોય કે ન હોય, કોઈ દેવી દેવતાઓ વિશે પ્રશ્ન પૂછે કે દેવી દેવતાઓ હોય કે ન હોય, ચમત્કાર કરવા વાળા ચમત્કાર કરે એવું માનનારા કે કંઈક ને કંઈક આ બાબાનો ચમત્કાર છે, એનાથી બધું કામ થઈ જાય છે, એનાથી જે ધારું એ કામ થઈ જાય છે। હમણાં સત્ય ઘટના છે, ગયા અઠવાડિયે તે એક ભાઈ ને ત્યાં બેઠો હતો ત્યાં ચર્ચા એમને કોઈ બાબા કહે છે કે બાબા આટલા રૂપ ધારણ કરી શકે છે અને રૂપ 116 પ્રકારના કઈ રૂપ બતાવ્યા કે રૂપ ધારણ કરીને 116 જગ્યાએ પોતે રહી શકે છે અને તમારા કોઈ પણ કામ ચપટીમાં પૂરા થઈ જાય અને કે મારા તો થયા છે કારણ કે મારા ઓળખીતા પહેલા મારા વેપારી હતા, મારા સાથે પાર્ટનર હતા અને પછી એણે મારા ઉપર ઓલું જાદુ ટોના કરવાના ઘણા બધા મંત્ર બંત્ર બધું કર્યું હતું, પણ મારા જે બાબા છે એ બાબાએ એના જાદુ ટોના બધા દૂર કરાવી દીધા અને બધું મને કહી દીધું, એક પેલી એકમુખી રુદ્રાક્ષ પણ આપી અને આ કરવાનું કીધું, બધું કે આમ સાહેબ ફટાક નહીં કામ થઈ જાય, એટલે સમજાવું તો અકર્તા વાત પર મેં કીધું આવું ન હોય, કોઈનું કોઈનામાં ચાલે નહીં, કોઈના વિકલ્પ ક્યાંય પડે નહીં, કંઈ ન ચાલે, તો પણ એ એટલા જોશમાં આવી ગયા એટલે અંદરથી એનો છોકરો આવ્યો, ચૂપ બેસો ને કે તમે, એના પપ્પાને કે આના ઉપર બાબા 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 લગાવી નાખ્યું કે આના ઉપર આના માટે તમે છે સાહેબને બોલાવો છો, આના માટે બીજી બધી કઈ ધર્મની કઈક વાત કરો, આ બાબા 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 નહીં તો પછી મારે તમારા વિરુદ્ધ કઈક હમણાં કઈક કરવું પડશે પછી એમ। એટલે મેં કીધું હજી બોલાવજો, કીધું તમારા બાબાને તમે આ વાત નહીં કરી કે મારો દીકરો મારા કયામાં નથી, ગમે એમ વાત કરે છે, તમે દુનિયાભરના બધા સ્પેક્ટ્રમમાં લાગી દીધા બાબાના કહેવાથી, આવું આવું બોલીને ગયો 5 મિનિટ હું બેઠો છું ને, આ તો મેં વિચાર જ નતો કર્યો કે હવે ખબર પડી બાબાનું કઈ ચાલતું નથી, કારણ કે બાબાનું ચાલતું તો આમાં ચાલી જાય, બહાર દીકરી છોકરાનો મેં આભાર માન્યો સારું થયું, આવું કે કઈ કર્યું તો કે નહીં કે એમ ના તો બેસી ગયું તે બેસી જ ગયું, બહુ કાઢવું મુશ્કેલ છે। જેટલા પ્રશ્ન અંદરમાં જે માને છે ને તો એની વિચારધારા પણ આવા પ્રકારની જ ચાલે, અને આવું જ સાંભળવું ગમે, આવા ચમત્કારોની વાતો સાંભળવી ગમે, કારણ કે આપણને એ સાંભળવું નથી ગમતું જે વક્તા કહી રહ્યા છે, આપણને એ સાંભળવું ગમે છે જે આપણા અંદર રાગ તેનો ભરેલો પડ્યો છે, અને એ જ કારણ છે કે તત્વના શ્રોતા કોઈ વિરલા હોય છે, કારણ કે તત્વનો શ્રોતા એને કહેવાય જે વક્તા જે કહે છે એ સાંભળે છે, નહીં કે પોતે અંદરમાં જે સાંભળવાનું હોય એ સાંભળે, અને પોતાના અંદર તો કચરો જ ભરેલો પડ્યો છે, એને કચરાની વાતો સાંભળવી ગમશે, રાગ અને દ્વેષના વિષયોના ભાવો
એટલે અહીંયા છેલ્લે વાત બતાવી કે વક્તા જે છે એના બધા પ્રશ્ન આત્માથી સંબંધિત હોય. બીજી વાત શ્રોતાના પ્રશ્ન એ, જ્ઞાન પ્રાપ્ત કરતી વેળા જો શંકા થાય તો પોતાના અજ્ઞાનને દૂર કરવાના હેતુથી ગુરુને પૂછવું જોઈએ, પૂછવું જ જોઈએ. કારણ કે સ્વાધ્યાયના જે પાંચ પ્રકાર છે એ પાંચ પ્રકાર વાંચના પછી પૂછવું, પછી આમના એને અનુપ્રેક્ષાને ધર્મોપદેશ, પણ પૂછવું એ વાંચવાથી પણ ઊંચો સ્વાધ્યાય છે. તમે કોઈ શાસ્ત્રને વાંચ્યું અને પછી એમાં વાંચી તમને કોઈ પ્રશ્ન થયો અને તમે જ્ઞાનીને પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્ન પૂછો છો ને પૂછી રહ્યા છો એવો વાંચવા કરતા પણ. એટલા માટે હું ઘણી વખત તમને આ કહું છું, પ્રવચન પછી પણ જે કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, તમે પૂછતા જ નથી. પૂછે કોણ છે? વાંચ્યું એ પૂછ્યું, વાંચ્યું એ પૂછે શું? અને એ પૂછવામાં વાંચ્યું અંદર ગર્ભી છે, પૂછવાને ઊંચો સ્વાધ્યાય કીધો. કારણ કે પહેલા પગથિયે જેને પગ મૂક્યો હશે એ જ બીજે પહોંચશે, જેને વાંચેલું હશે એ જ પૂછશે. અત્યારે આ પૂછવું ઊંચો સ્વાધ્યાય, પછી લોકો પૂછવાનું ચાલુ કરે છે ચમત્કારનું નાનું તેનું. કારણ કે એમાં પણ પછી ઊંધું, કારણ કે પૂછવું એ ઊંચો સ્વાધ્યાય, ચમત્કાર વિશે કંઈક બતાવો, એટલે એના અંદર આગળ ખુલાસો કરે છે. શિષ્યને આ શંકા થાય પણ કુશંકા થાય થવી યોગ્ય નથી. કુશંકા આ શંકાનો ભેદ આગળ બતાવે છે. ચાર જ્ઞાનના ધની ગણધર દેવ પણ શંકા કરે છે, જ્યારે મતિ શ્રુત જ્ઞાન સહિત સમ્યક દ્રષ્ટિ પણ કુશંકા કરતા નથી. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ છે, કુશંકા ન કરે, અને છઠ્ઠા ગુણસ્થાનમાં ગણધર દેવ છે એ શંકા કરે. એટલે શંકા એ સ્વાભાવિક છે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી શંકા થાય, અને કુશંકા પણ સ્વાભાવિક છે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કુશંકા થાય. ગુરુના જ્ઞાનની કસોટી કરવા માટે અથવા પોતાને મહાન બતાવવા માટે શંકા કરનારને પરસ્ત્રી સેવન કરવા સમાન ઘોર પાપ બંધ થાય છે. ઘણી વખત કોઈ શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો ગુરુના જ્ઞાનની કસોટી કરવા માટે, પોતાને તેનો જવાબ આવડે જ છે, પણ એ કસોટી કરીને પણ એમને આવડે છે કે નહીં, એમાં પણ પાછો આશય બીજો પણ હોય, તમે સમજજો, એ તમે પોતાને ઓળખી લેજો. તમે ક્યારે પ્રશ્ન પૂછ્યા તો કેવી રીતે, એમાં પણ ધનરાજભાઈ ઘણી વખત કહેતા હોય ને, કે દેવ દર્શન કરવા નું બંધ કરી દેવું જોઈએ. હવે એમનો જવાબ તો એમને ખબર જ છે, એનો જવાબ તો એમને ખબર જ છે, બંધ કરવાનું નથી. તો એ મને પૂછ્યો, અને એ પણ ખબર છે એમને કે મને તો જવાબ આવડે છે પાછો, તો પણ આશય એ નથી કે ના તો ગુરુનું જ્ઞાન ચકાસવું છે ના પોતાને મોટો બતાવવો છે. આ પ્રશ્ન પૂછે, પણ કોઈ બીજો જીવ છે એ પણ આ વાતનો ખુલાસો સમજી લે, એમાં પણ આશય જો સાચો હોય ને તો એ રીતે પણ પૂછે તોય ખોટું નથી. ત્યાં બે વાતની ખબર છે, પોતાનો જવાબ નથી ખબર કે શું દેવ દર્શન કરવાનું બંધ કરી દેવું જોઈએ. ઉઘાડી પાડે તો એ પરસ્ત્રી સેવન નો દોષ છે, એ રીતે ગુરુ ને ઉઘાડા પાડવા માંગે છે. એટલા માટે આ પરસ્ત્રી સેવન થી પણ મોટો દોષ બતાવ્યો, પાપ નો બંધ થાય છે. બનારસદાસજી એ કીધું છે કરે, ખાસ જાણી જોઈને એવી રીતે પ્રશ્ન પૂછે કે આમને આવડે છે કે નહીં. અને ઘણી વખત એવું હોય, ઘણા શ્રોતાઓ મને એવો અનુભવ છે કે સાંભળવા માટે બેઠા હોય ત્યારે પ્રશ્ન પૂછે, પ્રશ્ન પૂછતા હોય એની પાછળ એ ન તો એને ગુરુના જ્ઞાનને તપાસવું છે, પણ બીજા શ્રોતાઓ જે બેઠા છે એને એ બતાવવા માંગે છે કે હું આવા આવા પણ હાઈ લેવલના પ્રશ્ન પૂછી શકું છું. એવો પણ ભાવ હોય, હું આટલો હોશિયાર છું કે મને આવા પણ પ્રશ્ન પૂછું છો, આ મારા ગુરુ વચ્ચેની વાત છે, તમને આને સમજાય.
એવો પણ આશય કે આ બધી કુશંકા છે. ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી વિનય છે. વિનય વડે જ ગુરુના હૃદયને જીતી શકાય છે. આ વાત હું તમને ઘણી વાર કહું છું. ગુરુ એક કલાક ભણાવવા માંગે તો વિનય કરો. ગુરુ એટલો વિનય કર્યો, એટલો વિનય કર્યો કે એમ થઈ ગયું ગુરુને લાવને આ વિનયવાન શિષ્ય છે. બે કલાક સમજાયું, આટલો વિનયવાન, આટલો ઉત્કંઠા વાળો જીવ છે. વિનય તો કરવા જાય છે. મારા સાહેબ પાસે ગયા, વિનય કર્યો કે લો તમારા મારા તરફથી આટલા લાખ ને આટલા કરોડ ને આવી. તો એ વિનય જે કર્યો એ વિનય કર્યો કે એના માટે કેટલા વધારે જ્ઞાન મળશે. ત્યાં હવે જ્ઞાન કઈ મળવાનું નથી. હવે ત્યાં આ જ વાત સાંભળવાની મળવાની છે કે હજી દાન આપો. એટલે એ કીધું કે ગુરુની પાસે જાય તો વિનય કરવાનો, પણ વિનય કોને કરવો, કોનો કરવો, કેવી રીતે કરવો, કેટલો કરવો, ક્યાં કરવો અને ક્યારે કરવો, આ બધું જ્ઞાન હોવું જરૂરી છે. એ આત્મસિદ્ધિ અનુશીલનમાં બધું લખ્યું છે. કોણે કરવો, કોનો કરવો, ક્યાં કરવો, કેવી રીતે કરવો, તેના વડે કરવો, કેટલો કરવો, આ વિનય. પણ એક વાત તો પાકી છે કે જે વસ્તુને ગુરુએ ને ભગવાને તુચ્છ માનીને છોડી, એ વસ્તુથી વિનય કરવાનો જો ભાવ આવ્યો તો એ મોટો અવિનય ગયો છે. એટલે કહું છું ને કે મહારાજ સાહેબ ઉપર તમે એક હાથમાં આંગળીમાં એક વીંટી પણ પહેરેલી મહારાજ સાહેબને હોય તો પણ તમે એમ નહીં કહો કે મહારાજ સાહેબ એક વીંટી શું, કઈ એક હાથમાં કઈ ઘડિયાળ પહેરી હોય તમે કહેશો નહીં કે મહારાજ સાહેબ આ તો પરિગ્રહ રાખે છે. અને આભૂષણો પહેરાવેલા ભગવાનને ભગવાન તરીકે માનવા તૈયાર થઈ જઈએ તો આ વિનય નથી કરતા ભગવાનનો, આ તો અવિનય કર્યો. કે બ્રહ્મચારી એવા મહારાજ સાહેબને તમે એવી રીતે હાથ નથી લગાડતા કે ગુરુને હાથ નથી લગાડતા, બ્રહ્મચારી છે. અને ભગવાન કે જેને બિલકુલ ભગવાનની પ્રતિમા હોય, ભગવાન કે ભગવાન ઉપર ચડી ચડીને સ્ત્રીઓ આમાં હાથ લગાડતી હોય ને આંગી કરતી હોય ને મનો એવી રીતે પ્રક્ષાલ કરતી હોય ને પાણી, તો જે બ્રહ્મચારીથી આટલા દૂર રહેતા હોય ભગવાનથી આટલા નજીક કેમ? આ તો વિનય નથી કરતા ભગવાનનો, ભગવાનની પૂજા ભક્તિથી વિનય, આ તો અવિનય કર્યો છે. તો જેનો કોનો વિનય કરવાનો છે, કેવી રીતે વિનય કરવાનો છે, જે રીતે વિનય કરવાનો એ રીતે તો વિનય કર્યો નથી. કે ભગવાન તમે જેમ બધા દાગીના ને આભૂષણો છોડ્યા, મારી પાસે 10 જોડી છે તો 10 માંથી લાવું, હું પણ આજે 2 તો છોડી દઉં, હું પણ આપના જેવો ત્યાગી થાવ. તો અભિનય થોડોક કર્યો તો એવો તો અભિનય કર્યો નહીં. પોતાના તો 10 જોડી દાગીના રાખ્યા છે બધા, ભગવાનને પણ બીજા પહેરાવી દીધા વધારે. હંમેશા આપણે પોતે બીજાને પોતાના જેવા બનાવી દેવા માંગીએ છીએ, જેથી કરીને આપણે ન પલટાવવું પડે. એટલે મોટા ભાગે જે છે ને બીડી પીવા મને ખબર છે, જો આ પીતો નહીં સાહેબ મારા એની સાથે હંમેશા રહેવું છે, ક્યારેક મને એ કહે છે છોડ, અને એ મને જો છોડ એવું કે પેલા પીતો કરી દઉં. મારી ચૂંટણી પોતાનું એવી જ કંપની જોશે. એને બીજા મારે દોસ્ત છે, મને કે તું આ દારૂ પી, મારે નથી પીવું, તું શું પી શકે, તું શું બોલ. મને મને શું કામ પીવડાવે છે કે કાલે ઉઠાવી પાછો હું બી પી લઉં, તને ખબર છે હું પીતા પછી એના પાપાને નહીં કહીશ, પણ હું ન પીવું તો ત્યાં સુધી ડર છે કે કઈ દેશે કાલે કઈ દેશે તમારા પાપાને, એટલે પીવડાવવા માંગે છે. વિદેશોમાં ઘણી જગ્યાએ મુસ્લિમ ને ક્રિશ્ચનોને બધા ભણાવતો હોઉં તો ત્યારે ઘણા તો સરળ એવા હોય કે સમજી જાય ને તો છોડી પણ દે, પણ ઘણાને તો કે છોડો છોડો તો કે ના અમે તો છોડવાના નથી, અમારે તો અમારા રસ છે. તમે જો ને મેં તો શું વાત કરો છો કીધું, મેં તો મારી જિંદગીમાં એક વાર ચાખ્યું નથી, તો એક વાર ચાખી જો. અરે એક વાર ચાખ્યો
અને જે બીજી વાત કે જે પોતે પોતાના ઉપર પેરતા ન હોય એ બીજાને એ ઉપદેશ પણ કેમ આપે? કારણ કે મેં તો મારા શરીરના પ્રવચનમાં સાંભળ્યું છે, મારા શરીરના પ્રવચનમાં કે જે ભક્તો ને શિષ્યો ને કહેતા હોય કે આંગી કરો, તમે આભૂષણ પહેરાવો, જેટલા પહેરાવી શકો એટલા પહેરાવો. હવે જે પોતે વિધિ આત્મા નથી પહેરતા એ બીજાને પહેરાવવાનો પણ ઉપદેશ કેવી રીતે આપે? કારણ કે ઉપાધિ બુદ્ધિ અંદર માં ન ગઈ હોય, મહિમા ભાવ ન છૂટ્યો હોય તો જ આ ભાવ આવે. જેને તુચ્છ જાણ્યું તો પછી એમ ભાવ આવે કે આ તુચ્છ વસ્તુ પછી ત્યાં ભગવાન પર કે, જેને પોતે તુચ્છ જાણ્યું. અને દેહ માં ઘટિત થાય છે, તમે જો દાગીના ન પહેરતા હો અને બીજા બેન છે એ 20 વીટી પહેરી જાય. મારા ક્લાસમાં એવી રીતે સમયસર ભણતા 20 વીટી પહેરીને બેઠા હતા, એક આંગળીમાં બે, બીજીમાં બે, એવી રીતે 10 આંગળીમાં બે બે 20 વીટી, અંગૂઠામાં બે 20 વીટી પહેરીને બેઠા હતા. હવે કેવી રીતે ભણાવવું? આ સમયસાર સમજાવવું કેવી રીતે? કે જેમણે બિલકુલ નગ્ન થઈને સમયસાર લખ્યું અને આ 20 વીટી પહેરેલા હોય એને સમયસાર ભણાવવું કેવી રીતે ભણાવવું? આ વિચારને આવે તો હું સમયસારને સમજ્યો નથી. કારણ કે જો જેને એ વીટીની મહિમા છૂટી ગઈ હોય, પોતે વીટી પહેરતો નહીં કે વીટી તુચ્છ છે, તો એની પણ એને પણ દેખાય, એને પણ તુચ્છ. એ વાતને ખાસ સમજજો. માણસને મોટા ભાગે પોતે જે ત્યાગ કરી દીધો હોય એ તો થઈ ગયો, પણ બીજો જે નથી કરતો એ દેખાઈ જાય છે ને એ વાતને બતાવે છે કે પોતે પણ કર્યો નથી. કારણ કે નજરમાં તો એને એ જ આવી રહ્યું છે, ભલે પોતાની આંગળી નથી આવતી પણ બીજાની આંગળી નજર તો એ આવી રહ્યું છે. જ્ઞાની એને કહેવાય કે જેને પોતાનો ઉપાયો પોતાને અંગ ઉપર હોય તો પણ નજરમાં ન આવે ને બીજાના અંગ ઉપર હોય તોય નજરમાં ના આવે, એનું નામ છે કે એની મહિમા છૂટી ગઈ. અને આના કારણે સમ્યક દ્રષ્ટિ 6 ખંડનું રાજ્ય લડે છે જીતવા માટે, તો એના કારણે આ મહિમા નથી આવતી અંદરમાં, મહિમા છૂટી ગઈ. સાથે હોય જેમ સામે આ વીટી પહેરેલા બેઠા પણ હોય, હજુ પણ હું સંયોગો સાથે એને જોઉં છું. અને જો હજી પણ એ વિકલ્પ આવે છે કે ના તમે છોડી દો, તો ત્યાં પણ એમ ન લાગે. કારણ કે એ સમયે જો મેં એ આત્માને વીટી વાળો દેખ્યો તો એ મારી શ્રદ્ધાની નબળાઈ છે કે મેં બે દ્રવ્યને સ્વતંત્ર ન માન્યા, આત્માને અને વીટીને. મેં એ આત્માને વીટી સાથે દેખ્યો તો મારી શ્રદ્ધાની નબળાઈ, અને એને જે વીટી પહેરી છે એ ચારિત્રની નબળાઈ. પેલા શ્રદ્ધાની નબળાઈ છૂટે, ચારિત્રની પછી છૂટે, અને એ પોતાના ચારિત્રની પછી છૂટે. એની તો મારા આત્માથી જ નહીં છૂટવી. એટલે આના કારણે ધર્મ બહુ સરળ થયો, નહીં તો તમે કોની કોની વીટી ઉતરાવો? એટલું જ થઈ શકે કે વીટી થી રહી છે ભગવાન આત્મા છે. એટલે શ્રોતા જે છે એ શ્રોતા વક્તાને જયારે પ્રશ્ન પૂછે છે ત્યારે એ વિનયવાન થઈને પૂછે તો ગુરુને જ્ઞાન આપવાનો ભાવ આવે કે આ પાત્ર જીવ છે, કોમળ જીવ છે. ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે જ્ઞાનને જીવનમાં અપનાવવું એ જ ખરો વિનય છે. ગુરુએ કીધું કે પરિગ્રહ જે છે એ મિથ્યાત્મ સૌથી મોટું પરિગ્રહ છે, તો પહેલા દિવસથી તમે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી કે મિથ્યાત્મને હવે છોડવું. એ મિથ્યાત્મને પરિગ્રહ માન્યું. વસ્ત્ર ને આભૂષણ ને બધા તો પરિગ્રહ છે, પણ એ તો બાહ્ય પરિગ્રહ છે, એને તો આજ સુધી આત્માએ ગ્રહણ જ નથી કર્યા. જે અનાદિથી મિથ્યાત્મ આત્મા સાથે ઇનબિલ્ટ અત્યારે જોડાયેલું છે
જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં બધે ફેર્યું છે એ મિથ્યાત્વ ભાવને છોડવાનું છે. હવે આ ખાસ વાત, ગુરુ નો ઉદ્દેશ્ય એ હોય છે કે શિષ્ય એ મારી પાસે બીજી વાર ન આવવું પડે. આજે તમને અહીંયા જોયા ત્યારે આનંદ ન થયો, થોડો ખેદ વર્ત્યો કે હજુ પણ તમે એ દશાએ નથી પહોંચ્યા કે અહીંયા આવવું પડે. કુગુરુ ને આનંદ થાય કે ચાલો આજે આટલી હજી આ મારો શિષ્ય જ છે, કોઈ નો સિવો નથી, મારો જ છે. જ્ઞાન પ્રાપ્ત કરીને પોતે એ શિષ્ય એવો પરિપક્વ થઈને પોતાના સ્વરૂપમાં લીન થાય એવી ભાવના ગુરુને છે. એને મારામાં લીન થવાની જરૂર નથી, પોતે પોતાનામાં લીન થાય. કારણ કે હું પણ એના માટે પારકો છું ને હું પણ એના માટે વહેતો પ્રવાહ છું. કારણ કે જો આ બધું વહેતો પ્રવાહ હોય તો એના માટે તો હું પણ વહેતો પ્રવાહ જ છું. અને જે પ્રવાહમાં ઉતરવાનું ન કહેતા હોય એ પોતાનામાં લીન થવાનું કેમ કે એ જ કે તમે પોતાનામાં લીન મારામાં. તત્વનો શ્રોતા ગુરુની આ ભાવનાને લક્ષમાં રાખીને તત્વ શ્રવણ કરે છે. શ્રોતાએ વિચાર કરીને પ્રશ્ન પૂછવા જોઈએ. આત્મસિદ્ધિમાં આવે છે ને છઠપદના જે પૂછા પ્રશ્ન, છઠ પ્રશ્ન તે પૂછા કરી વિચાર. શિષ્ય એને કહેવાય કે જે વિચાર કરીને પ્રશ્ન પૂછે, અને ગુરુ એને કહેવાય જે વિચાર કર્યા વિના ઉત્તર આપે. સહજ વિચાર ન કરવો પડે કે આનામાં આ જોડું, નાનામાં આ જોડું, નાનામાં આ તર્ક જોડું, નાનામાં આ યુક્તિ જોડું. શિષ્ય કેવો હોવો જોઈએ જે વિચાર કરીને પ્રશ્ન પૂછે, ગુરુ એને કહેવાય જે સહજ વગર વિચારે જવાબ આપે. એને વિચાર ન કરવો પડે. અત્યારે છે ઊંધું કે શિષ્યો એવા છે જે વગર વિચારે પ્રશ્ન પૂછે છે, કાંઈ વાળે ધડ બે જવા, અને ગુરુ વિચાર કરીને જવાબ આપે કે હવે આનો જવાબ કયો આપવાનો જવાબ છે. એટલે સારું લાગશે કે નહીં લાગશે, ખબર ન આવશે કે નહીં આવશે. ખોટો ગુરુ ને ખોટા શિષ્ય ની નિશાની આ કે શિષ્ય વગર વિચારે પ્રશ્ન પૂછે ને ગુરુ વિચાર કરી કરી જવાબ આપે. અને સાચો શિષ્ય ને સાચા ગુરુ ની નિશાની આ કે શિષ્ય વિચાર કરી કરીને પ્રશ્ન પૂછે અને ગુરુ વગર વિચારે સહજ એનું સમાધાન છે. તત્વનો શ્રોતા ગુરુની આ ભાવનાને લક્ષ્યમાં રાખી તત્વ શ્રવણ કરે છે. શ્રોતાએ વિચાર કરીને પ્રશ્ન પૂછવા જોઈએ તથા ઉત્કૃષ્ટ વક્તા વિચાર કર્યા વિના પ્રશ્ન કરે છે. તેથી તે ઉત્તર આપે, તેથી તે અજ્ઞાની જ રહે છે. શ્રોતાનું સ્થાન વક્તાથી હીન હોવાથી વક્તાનું સ્થાન ઊંચું હોવું જોઈએ તો જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. આ બેસવા માટેની વાત છે. કે ગુરુ ઊંચા આસન પર બેઠેલા હોવા જોઈએ અને શિષ્ય જ્યાં બેઠા હોય એ આસન શિષ્યનું નીચું હોવું જોઈએ. હવે સમજી ગયા તમે કેમ આ યાદ કેમ નથી રહેતું? ખરેખર એની પાછળ પણ ઘણા ઘણા વિનયના ભાવ ઘણા અંદરમાં હોય. ભલે એમ આપણે કહેતા હોય કે ત્યારે શરીરની સ્થિતિ એ છે, બરાબર છે, બેઠા છે, ઊંઘતા ઊંઘતા પણ સાંભળશો તો પણ મને વાંધો નથી, લાઇટ આઉટ થયા છે ને પથારીમાં અને છેલ્લી ઘડી હશે, હું ત્યાં આવીને પણ સંભળાવીશ. પણ વાત એ છે વિનય ભાવની, વિનય ભાવ એવું અંદરમાં અહેસાસ તો એવો થાય કે આમાં ક્યાંક ને ક્યાંક જીનવાણી માતાનો અને સદગુરુનો અનાદર થઈ રહ્યો છે, અવિનય થઈ રહ્યો છે. એટલે અમે તો આટલા શાસ્ત્રો યાદ પણ કર્યા, અમે તો કે ગુરુ પ્રત્યેનો વિનયને ક્યારેય પણ એક સમય એક 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 ક્લાસ કે એક મિનિટ પણ એવું નથી થયું કે અમે ક્યારેય ખુરશી પર બેઠા હોઈએ. બસ દરેક સમયે નીચે બેસીને જ જ્ઞાન લીધું છે અને ગુરુ ઉપર. સીધી વાત,
નળ ઉપર હોય ડોલ નીચે હોય તો ડોલ ભરાય, નહી તો કેવી ભરાય? ડોલ ઉપર રાખે તો ઘણી જગ્યા એવું હોય કે નળ નીચે હોય ડોલ ઉપર હોય, આવું થાય છે સમાચાર? કોઈ બેનો આવે જે નથી, હું તો નીચે જ બેઠો હોઉં, એ ખુરશી ઉપર બેઠા હોય. મારા વિદ્યાર્થીઓ તમે જવાબ જે આપો ત્યારે બધા વિદ્યાર્થીઓ જવાબ પેલા આપતા ત્યારે અદબ વાળીને જવાબ આપતા. આપણે આખી કોર્ટ રૂમ માં નથી ઉભા, હાથ જોડીને ઉત્તર આપે તો પણ હાથ જોડીને અને એમ નહીં કે તમે મારી સામે હાથ જોડી રહ્યા છો, આ જીવાણુનો આશ્રય કરી રહ્યા છો, આ જ્ઞાન નો પછી હું હોઉં કે કોઈ પણ હોય, પણ એ આવો એક અંદર માં આદર નો ભાવ. પ્રશ્ન પણ પૂછે, જવાબ પણ આપે. એટલે અમારે છે ને મુંબઈમાં સ્કાઈપ ઉપર એવી રીતે વિડીયો કોલ કરે છે, ક્લાસ પ્રવચન ત્યાંથી કરતા બેસતા હતા ટીકાનગર. તો કોમ્પ્યુટરમાં હું અહીંયા જ્યારે ત્યારે બેઠો ગામમાં, એ લોકો અહીંયા બેઠા હોય, બધા લોકો ગ્રુપમાં ભેગા થયા હોય, પછી હું કોઈ પ્રશ્ન પૂછું. એટલે એક વખત મુકેશભાઈ ને પ્રશ્ન પૂછ્યો, મુકેશભાઈ જવાબ આપ્યો, પણ છોકરા પણ ત્યાં બધા બેઠા હતા, આવી રીતે જોયું હતું, આવી રીતે પ્રવચન આપી શકાય એ બધા પણ રૂમ માં બેઠેલા દેખાય બધા. એટલે હું પ્રશ્ન પૂછું, તમે જવાબ આપ્યો, મુકેશભાઈ જવાબ આપ્યો, છોકરાઓ બધા મને કીધું કે સાહેબ આ કેમ બેઠા બેઠા જવાબ આપીએ, તો ઉભા થઈને જવાબ નથી આપતા. ખરેખર હું તમને પ્રશ્ન પૂછ્યો તો તમે બેઠા બેઠા જ આવો છો ને બધા, ઉભા થઈને હાથ જોડીને છોકરાઓ મને કીધું, મને આ બધો બેઠા જવાબ આપે છે, તમે આ લોકોને આનંદ શીખવાડી, તમે આત્મા આત્મા શીખવાડો છો અને ઉભા થઈને જવાબ આપવો છો, એ તો પેલા શીખવાડવું જોઈએ. કે પાત્ર માં પાણી ભરવા માટે પાત્ર નળ નીચે જવું જોઈએ. જિજ્ઞાસુ શ્રોતા ગુરુ દ્વારા નિર્ધારિત કરેલા સમય કરતા વહેલા હાજર હોવો જોઈએ. એક દિવસ તો એવો કરો, અડધો વખત ધનરાજભાઈ, અડધો વખત હું તમારી ખુરશી ખોટું છું. ધનરાજભાઈ તો ખેત થાય, સર આવું નહીં કરો, તમે નહીં કરો, મને એવો ભાવ. આપણે તો ક્યાં, આપણે ક્યાં, કોણ ગુરુ કોણ શિષ્ય, આપણે તો આત્મીયતા છે. પણ ખાસ વાત એ છે સમય પહેલા, અને એટલા માટે એ વિનય એનો છે કે ત્યાં પાણીનો નળ ખુલ્લો રહીને ડોલ જો ન મુકાય તો પાણીનો દુરુપયોગ, એવી રીતે જ્ઞાન ત્યાં વહી રહ્યું છે, હું ત્યાં સાંભળવા ન જાઉં, મોરો જાઉં, એ જ્ઞાનનો અનાદર છે, જ્ઞાનનો દુરુપયોગ કર્યો. આપણે આમ કહીએ કે જળ બચાવો, એ કે પાણીનું ટીપું બચાવો, વેસ્ટ ન થવા દો, વેસ્ટ બગાડો નહીં, પેલામાં બહુ ધ્યાન રાખશે. શાવર વાપરો છો? શાવર નાવામાં શાવર વાપરો છો? ફુવારો? ના ના, એમાં કેટલા જીવોની હિંસા થાય, દુરુપયોગ નહીં કરવાનો પાણીનો. ડોલ માપીને, એમાં માપીને, અને અહીંયા પ્રવચન 7 વાગે અને આવું 8-8 વાગે, એ દુરુપયોગ ચાલે? આ બહુ મોટો દુરુપયોગ છે. નાની નાની છોડે ને તકલીફ છે, મોટી છોડવી છે, મોટી થી નાનામાં આવું છે. આ મોટી ભૂલ જૈન ધર્મ માં તો આ છે, મોટી ભૂલ હતી, મોટે મોટે મોટા પાપ ને છોડાવીને નાના પાપ ને છોડવાનો ઉપદેશ આપ્યો છે. મોટું પાપ એ મિથ્યા પહેલા દિવસ થી વચ્ચે
એટલે જિજ્ઞાસુ શ્રોતા ગુરુ દ્વારા નિર્ધારિત, એટલે એ ટાઈમે ગુરુ દ્વારા નિર્ધારિત કરેલો. એમ નહીં કે ગુરુજી આ ટાઈમે તમે આવી જજો. સમય કરતા વહેલા હાજર હોવું જોઈએ ગુરુદેવનું તો આ હતું. પ્રવચન હંમેશા 9 વાગ્યાનું પ્રવચન હોય તો ગુરુદેવ 9 વાગે પ્રવચન નતા આપતા, પણ એમ કહેવાય કે ગુરુદેવનું પ્રવચન થાય ત્યારે 9 વાગતા એમ કહેવાય. બિલકુલ આમ ટાઈમ ટુ ટાઈમ સમય સાર પર પ્રવચન આપતા હોય એને સમય ની તો ખબર હોય કે સમય નું શું મહત્વ છે. બીજું આ વખત જે વક્તા થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે વક્તાની ઉપસ્થિતિમાં વક્તાની અનુમતિ વિના કોઈ અન્ય જીવો સામે પોતે વક્તા ન થવું જોઈએ. આ ઘણી વખત કહું છું ને, ગુરુની હાજરીમાં ગુરુ નહીં બનવું. એટલે ગુરુ એટલે વાત કરે ને, ગુરુની હાજરીમાં ભગવાન બનવાની જરૂર છે પણ ગુરુ બનવાની જરૂર છે. એટલે ગુરુ અહીંયા બેઠા હોય અંતર આત્માનું ધ્યાન કરીને ભગવાન થઈ જાવ એ ચાલે, પણ ગુરુ બેઠા હોય તમે એમના ગુરુ અહીંયા બનો. કારણ કે ભગવાન કોઈના નથી હોતા, ગુરુ માટે કોઈ ના પર સાથે જોડાવાનું છે. ભગવાનમાં તો પરથી છૂટવાનું છે. વક્તા દ્વારા જે નહી અપેક્ષાએ તત્વનો ઉપદેશ આપવામાં આવ્યો હોય તે નહી અપેક્ષાએ સત્ય સ્વરૂપે સમજવી જોઈએ. નહી અપેક્ષાને સમજવાની કે કઈ રીતે, ઘણા વિવાદમાં પણ એટલા માટે વિવાદ અપેક્ષા ન સમજતા, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે એમ કરીને ક્યારે પણ પોતે કોઈ પણ કથન જો હોય તો પણ પોતે એનો આશય યથાર્થ સમજે તો એમાં એને વિરોધ નહીં લાગે, નહીં તો કશાય થઈ જાય. અનંત રૂપ હોય, કારણ કે નહી અનંત છે, એટલે કથન કરવાની પદ્ધતિ પણ અનંત છે. કારણ કે નહી અનંત છે કેમ કે શ્રુત જ્ઞાનની પર્યાયો અનંત છે, અને શ્રુત જ્ઞાનની દરેક પર્યાય તે નહી છે. જે નહી ચક્ર ઉપર ક્યારેક લેશું ત્યારે ખુલાસો કરીશ. શ્રોતાએ વિકલ્પોના કારણભૂત સમસ્ત પ્રકારના પદાર્થોથી છૂટીને સ્વાધ્યાય કરવો જોઈએ. આ ફોનની ઘંટડી, ફોન વાગે, આ થાય કઈ પણ, એ બધા વિકલ્પોના કારણભૂત, એ બધાથી છૂટા પડી જાય. પહેલેથી કોઈને તમે ટાઈમ આપી દીધો કે એને 9 વાગે પૂરું થઈને તમે 9 વાગે ટાઈમ આપ્યો છે, એટલે વિકલ્પ થવાનો. ક્યારેક મારો 5 મિનિટ વિષય ચાલ્યો ને આનંદ માણસ, ક્યારેક આગળ ટાઈમ નીકળ્યો, વિકલ્પ દ્વારા છે. એટલે વિકલ્પોથી છૂટીને મનઃપરી જ્ઞાની જીવને તત્વના મહાન શ્રોતા જાણવા, આત્મજ્ઞાની શ્રોતાને પણ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત તત્વના તત્વજ્ઞાનના યથાર્થ શ્રોતા જાણવા. છેલ્લે કહે છે, શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલું થશે એવી બુદ્ધિ વડે જે શાસ્ત્ર સાંભળે છે પણ જ્ઞાનની મંદતાથી વિશેષ સમજી શકતા નથી તેને પુણ્ય બંધ થાય છે, પરંતુ પોતાનું વિશેષ કાર્ય સિદ્ધ થતું નથી. એ તો ગણધર દેવ જે છે ને એની વાત કરી, એ ખરા શ્રોતા છે. ગણધર તો શ્રોતા છે ને, ચેતન ભગવાનની વાણી સાંભળે છે ને, એ એમને 4 જ્ઞાન હોય ને, બધી શ્રોતા સમજીને મનપરીએ એટલે સમજી લેવાના આગળના 3 ત્રણ. પરંતુ પોતાનું વિશેષ કાર્ય સિદ્ધ થતું નથી, અર્થાત આત્માનુભૂતિ રૂપ અપૂર્વ કાર્ય સિદ્ધ થતું નથી તો પણ સાંભળવું. કારણ કે અહીંયા બેઠા છે ને, ક્યારે કઈ વાત એના ઉપયોગમાં જોડાઈ જાય ને ક્યારે એ ઉદયમાં આવે ને ક્યારે એના આત્મામાં એ ફળીભૂત થાય તમે નથી જાણતા. અંતરમાં ક્યારે ઉપયોગ જોડાઈ ગયો, કઈ વાત, એટલે મમ્મીજી આવે છે ને તો પણ ધંધાજભાઈ કે વાંધો નહીં, કઈ ના સમજાતું પણ કાનમાં પડે શબ્દ, એક વાત પણ જો એની કાનમાં આવી ને પછી ભલે આત્મા નરકમાં પણ હોય કે તિર્યંજમાં હોય કે દેવમાં પણ હોય, કોઈ પણ ગતિમાં હોય, ક્યારેક એક પ્રગટ થઈ કે હું પરમાત્મા છું આવું ક્યાંક સાંભળ્યું હતું.
ઘણી વખત એવું નથી લાગતું કે ક્યારે એનો વિચાર પણ ન કર્યો હોય, સપને પણ ન વિચાર્યું હોય, એવી એવી વસ્તુ નજર સામે આવી જાય, એવી એવી વાતો વિચારોમાં આવી જાય, કેમ આવી જાય છે? ખાલી તમે સાંભળી હતી પણ એ ભૂલાઈ ગઈ છે, વિસ્તૃત થઈ છે, ક્યાંક તો અંદર હતું આવું છે કે આ વાત પણ જો અંદર એકવાર ઉતરી તો ક્યાંક એ આવશે, નકામી નથી જતી. શ્રોતાએ વક્તાની માત્ર ભાષાને ગ્રહણ ન કરીને ભાવને ગ્રહણ કરવા જોઈએ. ભાષા તો વિચારોની વાત હોય છે, મારા વિચાર તમારા વિચારમાં લાવવા માટે આ ભાષા છે, મીડિયમ છે. ભાષા ભાવના કપડા છે, કપડાને નહીં જો વ્યક્તિને જોવે છે. ભાષા ભાવોના કપડા છે. તત્વનો શ્રોતા શ્રોતા ભાષાને ન પકડીને ભાવોને ગ્રહણ કરે છે. સમજદાર પુરુષ ખોતરાને છોડીને માત્ર અનાજ ગ્રહણ કરે છે, તેમ તત્વનો શ્રોતા માત્ર ભાવને જ ગ્રહણ કરે છે. તત્વના શ્રોતાનું વિશેષ સ્વરૂપ જાણવા માટે મોક્ષમાર્ગ પ્રકાશક તથા સુદ્રષ્ટિ તરંગિણી વગેરે ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. આ શ્રોતાનું સ્વરૂપ બતાવ્યું અને એમાં તો જાત જાતના અલગ અલગ પ્રકારના શ્રોતાનું સ્વરૂપ બતાવ્યું છે. શ્રોતા કેવા કેવા પ્રકારના હોય છે, પોપટ જેવા બધા ઉપમા આપે છે. પોપટ જેવા શ્રોતા, ચાણી જેવા શ્રોતા, પાડા જેવા શ્રોતા, પગલા જેવા શ્રોતા, એવા અલગ અલગ પ્રકારના શ્રોતા અંદર બતાવ્યા છે. બકરી જેવા શ્રોતા, પાડા જેવા શ્રોતા, સાંભળવા માટે બેઠા હોય, જેમ પાડો હોય એ તળાવમાં જાય, પાણી પીવે તો ઓછું પણ પાણીમાં આળો તે નાય ને તે પાણી બગાડે, સદુપયોગ ઓછો કરે બગાડે, એવી રીતે કોઈ શ્રોતા એવો હોય કે સભામાં બેઠો હોય, કેટલાય લોકો બેઠા છે બીજા સભામાં સાંભળવા માટે, કોઈ એવો પ્રશ્ન કરે, કોઈ એવો વિવાદ કરે કે આખી સભાને ડોળી કરી દે, લાભ તો ઓછો લે, આવા શ્રોતાને પાડા જેવા સમજવા. કોઈ પોપટ જેવા શ્રોતા કે જે વક્તા જે કહેતા હોય એને સાંભળી તો લે, રટી લે, યાદ કરી લે, ભાવ તો કઈ ગ્રહણ કરે નહીં, આ પોપટ જેવા શ્રોતા. કોઈ બકરી જેવા શ્રોતા કે બકરી જેમ તળાવમાં આમ ઘૂંટણિયા ઘૂંટણ નીચે કરીને શાંતિથી એવી રીતે નીચે ઝૂકે, થોડું પણ પાણી ડોળું ન થાય એવી રીતે પાણીને પીવે, એવી રીતે કોઈ શ્રોતા ત્યાં સભામાં બેસીને વિનયવાન થઈને નીચે ઝૂકીને પ્રણામ વંદન કરીને વક્તા પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરી લે, એ બકરી જેવા શ્રોતા સમજવા. કોઈ શ્રોતા ચારણી જેવા સમજવા કે જેમ ચારણી હોય એ ચારણી જેમ આપણે ચાલતા હોઈએ તો જે ખાવાનો તો લોટ છે અંદર જે કચરો છે તો ખાવા જ નથી, પણ ચારણી શું કામ કરે છે, જે ખાવા ખાવા જેવું છે બધું કાઢી નાખે છે અને ન ખાવા જેવું બધું ભેગું કરે છે, એવી રીતે ઊંધું થાય. કોઈ એવી સમજે ચારણી જેવા એટલે સારું સારું ગ્રહણ કરે, ચારણી સારું અને ગ્રહણ કરવા જેવું જ છોડી દે છે. એવી રીતે જે સમજવા જેવું હતું, જે સિદ્ધાંતો સમજવા જેવા હતા એ તો સમજ્યા નહીં, અને જે બધા દાખલા દલીલો બધા ભેગા કરી કરી રાખ્યા એ બધા ચારણી જેવા શ્રોતા સમજવા. આવા તો જાત જાતના શ્રોતાઓનું સ્વરૂપ એમાં બતાવ્યું છે, વિશેષ અભ્યાસ એમાંથી કરવો. પણ પ્રયોજન એ શ્રોતાનું કે જે ગુરુ આત્માના અનુભવ પૂર્વક મને આત્માની વાત બતાવે છે, આ આત્માની ઉપલબ્ધિ જે રીતે પણ મને થાય હું આ તત્વનું શ્રવણ કરું અને હું પોતાના સ્વરૂપમાં સ્થિર થાવ, આવી મંગળ ભાવના સાથે આજે રાખો. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સર્વસા